अगला वीडियो में आपने सुरेश संतुलन द्विघात बहुपदी ना शून्य शून्य नो सगुणो गुणो सगुण चकास હવે દ્વિઘાત બહુપદી એનો આપણે પ્રમાણિક સ્વરૂપ એ x બાર વત્તા bx વર્ગ વત્તા c વત્તા d હોય તો એને ત્રણ ઉકેલ મળે વધુમાં વધુ ત્રણ ઉકેલ મળે આપણને ખબર છે કે ત્રણ હોઈ શકે બે હોઈ શકે એક હોઈ શકે તો આવી બહુપદીને ત્રણ ઉકેલ હોય આલ્ફા બીટા અને ગામા તો ત્રણેય બીજો નો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર એનું સૂત્ર છે માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી માઇનસ એક્સ વર્ગ નો સહગુણક છેદમાં એક્સ ઘન નો સહગુણક ક્રમિક બીજો ના ગુણાકાર નો સરવાળો એટલે હવે બીજો નો ગુણાકાર કર્યો અને ત્રણેય નો સરવાળો આલ્ફા વત્તા બીટા બીટા વત્તા કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા ગામા ગુણ્યા આલ્ફા એ ત્રણેયનો સરવાળો એના માટે સૂત્ર થાય સી ના છેદમાં એ જે પ્લસ આવે ઓલા બે માઇનસ આવશે યાદ રાખજો તો સી આપે એક્સ નો સહગુણક ઋણ અને છેદમાં એક્સ ઘન નો સહગુણક એ ધન આવશે એક્સ નો સહગુણક છેદમાં એક્સ ઘન નો સહગુણક અને ત્રણેય બીજો નો ગુણાકાર તો આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા ત્રણેય બીજો નો ગુણાકાર તો માઇનસ બી ના છેદમાં એ માઇનસ બી માઇનસ અચળ પદ અચળ પદ વિરોધી નિશાની વાળું છેદમાં એક્સ ઘન નો સહગુણક ત્રિઘાત બહુપદી માટે આવી રીતે ત્રણ સૂત્રો થાય દ્વિઘાત બહુપદી પરીક્ષામાં એવું પરીક્ષાને લક્ષી બહુ પ્રગતિનું નથી ક્યાંક સૂત્ર કે ખાલી જગ્યામાં હોઈ શકે પણ આપણને યાદ રહેવું જોઈએ કે આવડવું જોઈએ કે ભાઈ ત્રણેય બીજોનો સરવાળો માઇનસ બી ના છેદમાં એ ક્રમિક બીજોના ગુણાકારનો સરવાળો સી ના છેદમાં એ અને ત્રણેય બીજોનો ગુણાકાર બરાબર માઇનસ બી ના છેદમાં એ તો આ ત્રિઘાત બહુપદી માટેના સૂત્ર છે એનો એક દાખલો છે પણ ઉદાહરણ પાંચ આવ્યું છે સાર આવ્યું છે એનો મતલબ કે પરીક્ષા લક્ષી દાખલો નથી પણ જસ્ટ આપણી નોલેજ વધારવા માટે આપણે ત્રણ શૂન્ય બીજીદાર ત્રણ માઇનસ એક અને એક પ્રત્યય એ આ પી ઓફ એક્સ ના શૂન્ય છે એમ પહેલાં ચકાસવાનું છે પછી આ શૂન્યનો સગુણકો વચ્ચેનો સંબંધ જે આપણે સૂત્રો જોયા શૂન્યનો સરવાળો ક્રમિક ગુણાકારનો સરવાળો અને ગુણાકાર એ સૂત્ર સાથે સરખાવવાનું છે તો અહીંયા આપણે લઈએ પી ઓફ એક્સ તો શૂન્ય હોય તો પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ નો ઘન ઓછા પાંચ એક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ ઓછા ત્રણ માં પેલા વેલા પી ત્રણ એટલે કે એક્સ બરાબર ત્રણ લેતા એક એક શૂન્ય લેતા જાય પી ત્રણ બરાબર ત્રણ ત્રણ નો ઘન ઓછા પાંચ ત્રણ નો વર્ગ જ્યાં એક્સ છે ત્યાં હું ત્રણ મૂકું છું ઓછા અગિયાર ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ત્રણ ગુણ્યા સત્યાવીસ ઓછા પાંચ ગુણ્યા નવ ઓછા અગિયાર તેરી તેત્રીસ ઓછા નવ સત્યાવીસ તેરી એકાશી ઓછા પિસ્તાલીસ ઓછા તેત્રીસ ઓછા ત્રણ પંદર ત્રણ છ પાંચ અગિયાર પાંચ ત્રણ આઠ એકાશી ઓછા એકાશી બરાબર ઝીરો તેથી પી ત્રણ બરાબર ઝીરો થયું એટલે ત્રણ એ પી ઓફ એક્સ નું એક શૂન્ય થયું ત્રણ એ પી ઓફ એક્સ નું શૂન્ય છે ત્રણ એ પી ઓફ એક્સ નું શૂન્ય છે હવે માઇનસ એ પી માઇનસ એ બરાબર આપણે યાદ રાખો ત્રણ એક્સ નો ઘન ઓછા પાંચ એક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ ઓછા ત્રણ હવે એક્સ બરાબર માઇનસ એક લેવાનું છે તો ત્રણ
माइनस एक नो वर्ग ओछा पांच माइनस एक हर सुधी यह वर्ग ओछा अभ्यास गुणा माइनस एक ओछा माइनस एक नो घन माइनस एक करता है नहीं गुणा त्रण अतः माइनस त्रण माइनस एक नो घन माइनस एक नहीं गुणा त्रण माइनस एक नो वर्ग प्लस एक था नहीं गुणा माइनस पांच अतः माइनस पांच यहाँ अज्ञात रेखा अज्ञात अने बेस प्लस प्लस के लिए अज्ञात प्लस अने ओछा त्रण तोने तो छोने पाल अज्ञात माइनस प्लस अज्ञात बराबर जीरो यानी माइनस एक के जीरो के शून्य छे यहाँ माइनस एक को मुझे कौन शून्य है अबे त्रिज्या बाकी छे पी माइनस एक तृतीयांश तो माइनस एक तृतीयांश तो ये बराबर ત્રણ એક્સ નો ઘન ઓછા પાંચ એક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ ઓછા ત્રણ માઇનસ એક તૃતીયાંશ નો ઘન ઓછા પાંચ ગુણ્યા માઇનસ એક તૃતીયાંશ નો વર્ગ ઓછા અગિયાર ગુણ્યા માઇનસ એક તૃતીયાંશ ઓછા જ્યાં એક્સ હતું ત્યાં મેં માઇનસ એક તૃતીયાંશ મૂકેલો છે ત્રણ ગુણ્યા માઇનસ એક છે એનો ઘન કરો એટલે માઇનસ એક અને છેદમાં સત્યાવીસ ત્રણ નો ઘન કર્યા સત્યાવીસ એટલે માઇનસ એક ઓછા પાંચ ગુણ્યા માઇનસ એક નો વર્ગ કરો પ્લસ આઠ છેદમાં નવ ઓછા અગિયાર ગુણ્યા અહીંયા ઓછે ઓછે વત્તા કરી શકો અગિયાર એકા અગિયાર વત્તા અગિયાર ના છેદમાં ત્રણ ઓછા અહીંયા તો છેદ બીજા તો નવ પહેરી શકે માઇનસ એક ના છેદમાં નવ ઓછા પાંચ ના છેદમાં નવ વત્તા અગિયાર ના છેદમાં ત્રણ ઓછા ત્રણ બધા લસા લઈએ નવ લસા લઈએ તો નવ છેદમાં લઈએ નવ અહીંયા નવ છે માઇનસ એક અહીંયા નવ છે માઇનસ પાંચ અહીંયા ત્રણ છે નવ કરવા માટે ઉપર આપણે ગુણવા પડે ત્રણ વત્તા તેત્રીસ અહીંયા કાંઈ નથી અમે નવ ગુણો આપણે ઉપર નીચે તો નવ તેની ઓછા સત્યાવીસ જો અહીંયા નવ છે એટલે કાંઈ ગુણ્યા નથી ઉપર અહીંયા નવ છે એટલે કાંઈ ગુણ્યા નથી અહીંયા ત્રણ છે એટલે ઉપર નીચે ત્રણે ત્રણે ગુણ્યા તો અગિયાર તેરી તેત્રીસ ના છેદમાં નવ નીચે નવ નીકા અહીંયા નીચે કાંઈ નથી એટલે ઉપર નીચે નવે નવે ગુણ્યા સત્યાવીસ સત્યાવીસ ની પાંચ બત્રીસ ને એક તેત્રી માઇનસ પ્લસ તેત્રીસ છેદમાં નવ બરાબર જીરો ના છેદમાં નવ બરાબર જીરો તેથી માઇનસ એક તૃતીયાંશ છે પીઓ એક્સ નું શૂન્ય છે ત્રણે શૂન્ય આપણે ચકાસી લીધા હવે આપણે ગણતરી કરવી છે શૂન્ય નો સરવાળો છે શૂન્ય નો સરવાળો એટલે કામ કરીએ આપણે પીઓ એક્સ બરાબર ત્રણ એક્સ ઘન ઓછા પાંચ એક્સ વર્ગ ઓછા અગિયાર એક્સ ઓછા ત્રણ ને એ એક્સ ઘન વત્તા બી એક્સ વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી સાથે સરખાવો એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ પાંચ C बराबर माइनस अग्या D बराबर माइनस बड़े A, B, C, D, E दूमर की दिवाजे त्राणे बीजों नो सर्वाल अल्फा वत्ता बीटा वत्ता ग्यामा त्राण वत्ता माइनस एक वत्ता માઇનસ એક ના છેદમાં ત્રણ ત્રણ વત્તા માઇનસ એક વત્તા માઇનસ એક ના છેદમાં ત્રણ આ બધું સરવાળો બે ઓછા એક ના છેદમાં ત્રણ લસા કાઢો છ ત્રણ લસા ત્રણ થી છ ઓછા એક બરાબર પાંચ ના છેદમાં ત્રણ
બરાબર 6 6 1 = 5 તો બરાબર જો માઈનસ b b અહીંયા માઈનસ છે એટલે 5 એની જગ્યાએ વિરુદ્ધ આવ્યું અને છેદમાં a બરાબર x વર્ગ નો 100 માઈનસ છેદમાં x ઘન નો 100 આપણી પાસે સૂત્ર જ હતું હવે 3 ક્રમિક બીજો ના સર્વા ગુણાકાર નો સર્વા આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગ્યામા વત્તા ગ્યામા ગુણ્યા આલ્ફા રામ કરીએ છીએ તો આલ્ફા આપણે લઈએ 3 - 1 વત્તા -1 - 1/3 તો પણ માઇનસ છે વત્તા -1/3 * 3 આલ્ફા ગુણ્યા બીટા જો છે કે અહીં આપણે જોયું કે આલ્ફા બરાબર 3 બીટા બરાબર માઇનસ 1 ગામા બરાબર -1/3 તો બીજો લીધા માઇનસ 3 અહીંયા ઓછો છે વત્તા 1/3 ઓછો છે વત્તા 1/3 અહીંયા 3 ઉડી જાય ઓછા 1 અંતર ઉડી ગયા અને ઓછા 1
POX बराबर जीरो लेता POX बराबर x ओछा चार x वत्ता बे बराबर जीरो x ओछा चार बराबर जीरो अथवा x वत्ता बे बराबर जीरो कोई पर बे संख्या नो गुणाकार शून्य हो तो बे माथी एक संख्या शून्य हो यदि आप बे संख्या ले ली यदि x बराबर चार अथवा x बराबर यदि p of x ना शून्य चार अने माइनस बी छे अथवा उके अल्फा बराबर चार बीटा बराबर अपने जे शून्य में वावे शून्य नो सर्वा पहला लगे p of x ने प्रमाणित स्वरूप साथे यदि अल्फा बराबर 3 द्वितीयांश
बीटा बराबर माइनस अपने ओके में आवश्यक लोगों को साथ में संबंध चकर सी तो पीओपेक्स में प्रमाणित स्वरूप एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी साथे सरखावता ए बराबर जो जी ए बराबर यहाँ जो सूचो बी बराबर माइनस सात सी बराबर माइनस पांच ए बराबर एक्स वर्ग छः गुना छः बी बराबर निशान निश्चित माइनस सात सी बराबर બે બીજો નો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર ત્રણ છેદ બે વત્તા માઇનસ એક તૃતીયાંશ ત્રણ ને બે નો લસા છ લસા છ આવે અને આપણે ઉપર નીચે ત્રણ ત્રણ વડે શું આવે તો ત્રણ તેરી નવ અને છેદ પાંચ અહીંયા લસા છ છે બે વર્ગ સૂત્ર મુજબ બરાબર માઇનસ એક તૃતીયાંશ અહીંયા માઇનસ એક તૃતીયાંશ આવ્યું તો જોઈએ તો સી ના છેદમાં એ આપણે બરાબર નામ શરૂ કરતા માઇનસ ત્રણ ના છેદમાં છ બરાબર માઇનસ એક તૃતીયાંશ થઈ જાય બરાબર સી ના છેદમાં એ બરાબર અચળ તો માઇનસ નથી આ જે નિશાની છે આમાં બે વાર નીચે એટલે બતાવી નથી આપણે છેદમાં એક્સ વર્ગ